હેલો ફ્રેન્ડ્સ, અન અકેડમી પ્લસમાં આપનું સ્વાગત છે. હું છું કલ્પેશ, આપણા માટે લાવી રહ્યો છું અન અકેડમીમાં ખૂબ જ ઉપયોગી કોર્સ. મિત્રો, તો આમાં અન અકેડમીમાં જે પણ લેસન હશે બધા જ લેસન લાઈવ લેવામાં આવતા હોય છે, અને લેસન જે લેવામાં આવે છે ગુજરાતના ટોપ 30 પણ વધારે એજ્યુકેટર દ્વારા લેવામાં આવે છે. મિત્રો, સાથે સાથે જોઈએ તો અન અકેડમી તમારા માટે વીકલી ક્વિઝ અને ડાઉટ ક્લિયરિંગ સેશન પણ એરેન્જ કરતું હોય છે. તો મિત્રો, આની અંદર તમારે પ્લસની અંદર સબસ્ક્રિપ્શન લેવા માટે અલગ અલગ ફી સ્ટ્રક્ચર છે. આપ જોઈ શકાય છે, એક મંથ માટેની જે ફી છે તે 1400 રૂપિયા છે, 3 મંથ માટેની ફી છે 3500 રૂપિયા છે, 12 મંથ માટેની ફી છે 7000 રૂપિયા છે, અને જે 6 મંથ માટેની ફી છે 5600 છે. મિત્રો, હું તમને આમાં રેકોમેન્ડ ડેટ કરીશ કે આપણે જે છે 12 મંથ માટેની જે ફી છે 7000 રૂપિયા ફી છે. મિત્રો, આમાં પણ જો તમે જો આ રેફરલ કોડનો ઉપયોગ કરશો, KDSONAGARA, ઓકે, આ રેફરલ કોડનો ઉપયોગ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ વિડીયો. હેલો ફ્રેન્ડ્સ, કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કલ્પેશ, આપના માટે લાવી રહ્યો છું ખૂબ જ ઉપયોગી અને નવા પ્રશ્નો. તો મિત્રો, આજે જે આપણે વાત કરવાની છે, અલગ અલગ જે સ્ટુડન્ટ આપવામાં આવેલા છે, અલગ અલગ જે કર્મચારી આપવામાં આવેલા છે તેનો બેઝિક, HRA, DA, લોન, ઇન્સેન્ટિવ, જે LIC પોલિસી અને એટસેટ્રા. ઓકે, તો આમાંથી પહેલો જે પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે કે જેમની સેલરી 25,000 કે તેનાથી વધારે હોય તેને 110%, અને જેમની સેલરી 35,000 કે તેનાથી વધારે હોય તેને 135%. ઓકે, તો આના માટે જેમ બને તેમ વધારે પ્રેક્ટિસ કરશો તેમ વધારે તમને ફાયદો રહેશે. ઓકે, તો સૌપ્રથમ તો આમાં તમારે જે ફાઇન કરવાનું છે તે તમારે DA ફાઇન કરો. ઓકે, DA કેટલું છે? 35,000 કે તેનાથી વધારે હશે તેને 135%. તેના માટે શું કરશો? ઇઝિકલ ટુ જે ઇફ કાઉન્સ જે C2 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 35,000. ઓકે, તો કેટલા આપવામાં આવશે? 135% આપવામાં આવશે. અધરવાઇઝ જો ઇફ C2 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 25,000, તો કેટલા આપવામાં આવશે? જો 25,000 હશે તો 110% આપવામાં આવશે. પછી મિત્રો જોઈએ તો આ જે કાઉન્સ છે તેને કમ્પ્લીટ કરી દેશો. કાઉન્સ કમ્પ્લીટ કરશો પછી સ્ટાર કરશો, અને મિત્રો પછી તમારે જે કરવાના છે કેટલા C2, ઓકે, કેટલા C2ના આપણે આપવાના છે, એટલે કે C2. ઓકે, તો આપ જોઈ શકાય છે DAG છે તે ફર્સ્ટ વ્યક્તિનું ફાઇન થઈ ગયું. ઓકે, અલગ અલગ જે વ્યક્તિઓ છે તેનું ફાઇન થઈ ગયું છે. પછી મિત્રો બીજો જે પ્રશ્ન છે, મિત્રો તમે એકવાર જે છે આપણે જે એક કેલ્ક્યુલેટર લઈ લઈએ, પછી આપણે જોઈ લઈએ કે જે બધા અલગ અલગ જે વ્યક્તિઓનું આવેલું છે તે બરોબર છે કે નહીં. ઓકે, તો CAL કેલ્ક્યુલેટર. ઓકે, તો થોડું લોડ થઈ રહ્યું તો વધારે છે. ઓકે, તો કેલ્ક્યુલેટર આવી ગયેલું છે. હવે જોઈએ તો જે 25,000 કે તેનાથી વધારે હોય તેને 110%. ઓકે, તો આમાંથી જોઈએ તો 25,000, ઓકે, તો 25,000 છે તેને કેટલા? 110%. ઓકે, તો 25,000 ગુણ્યા 110 આન્સર ભાગ્યા 100. ઓકે, તો જોઈએ કેટલા? 27,500 હોવા જોઈએ. ઓકે, તો 27,500 છે, અને 35,000થી ઉપર હશે તેને કેટલા? 135. ઓકે, તો 35,000થી ઉપર કોણ છે? તો 55,000 વાળો પહેલો જે વ્યક્તિ છે તેને આપણે જોઈએ તો તેને કેટલા આપવાના છે? 55,000 છે એના 135%, 135 આન્સર ભાગ્યા 100. ઓકે, તો મિત્રો આનો જે જવાબ છે તે 74,250. ઓકે મિત્રો, આપણો જે જવાબ છે તે 100% સાચો છે. ઓકે મિત્રો, એના પછીનો જે પ્રશ્ન છે કે HRA જે તમારે ફાઇન કરવાનો છે, પહેલા જે 3 એમ્પ્લોયને 10% અને બાકીના જે એમ્પ્લોય છે તેને 60%. ઓકે, પહેલા 10 જે છે, પહેલા 3 એમ્પ્લોય છે તેને કેટલા આપવામાં છે? 10% અને બાકીના 60%. તેના માટે કઈ ફંક્શન ઉપયોગ કરશો? તેના માટે ઇઝિકલ ટુ ઇફ કાઉન્સ કરશો અથવા તો ઓર. ઓકે, A2 ઇઝિકલ ટુ 1 હોય કોમા કરશો, A2 ઇઝિકલ ટુ 2 હોય કોમા કરશો, અને A2 ઇઝિકલ ટુ 3 હોય તો એને કેટલા આપવામાં આવશે? મિત્રો, તો જે હશે તો તેને કેટલા આપવામાં આવશે? 10% આપવામાં આવશે. ઓકે, 10%. મિત્રો ટકાની નિશાની ખાસ ભૂલવાની નથી. ઓકે, પછી 7% છે. પછી મિત્રો જે કાઉન્સ છે તે કમ્પ્લીટ કરી દેશો. ઓકે, કાઉન્સ કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, કાઉન્સ કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, તો 2 કાઉન્સ છે, એક જ કાઉન્સ આવશે. ઓકે, પછી કિને આપવામાં આવશે? C2 આપવાના છે. ઓકે, C2 આપવાના છે. કિને આપવાના છે? આ બધા અલગ અલગ જે ટકા આપવાના છે. ઓકે, સોરી મિત્રો, અહીંયા ખાસ તમારે જોવાનું છે કિના કીધું. ઓકે, તો બેઝિક સેલરી જે હશે તેના જ લેવાના છે. જો DA તમારે લેવાના હશે તો તમને આગળ અહીંયા લખેલું હશે કે DA જે છે આટલા ટકા લેવાના છે, પણ અહીંયા કાંઈ કહેવામાં નથી આવેલું. તો આપણે બેઝિક સેલરી છે તેના જ જે ટકા છે HRA લેવાના થશે. ઓકે, તો આપણે C2 ટકા લેશે પછી એન્ટર આપી દેશો. ઓકે, તો જે પહેલી જે વ્યક્તિ છે તેને મળી ગયા છે. ઓકે, બીજી વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ. તો પ્રથમ વ્યક્તિ છે તેને જે કેટલા મળવા જોઈએ? તો તેને 10% મળવા જોઈએ. ઓકે, તો પ્રથમ વ્યક્તિ છે તેને 10%, એટલે પહેલા 3 છે તેને 10%. તો 55,000 છે. ઓકે, 55,000 10% 5,500 થશે, તે પણ સાચું છે. 35,000 છે તેના 3,500 થશે, 25,000 છે 2,500. ઓકે, તો આ જે 35,000 આપવામાં આવે છે તેને આપણે જોઈએ તો કેટલા આપવામાં આવશે?
35,000 છે તેના 7% છે ગુણ્યા 7 આન્સર ભાગ્યા 100. ઓકે મિત્રો, તો જોઈશ કે 24,000 સોરી 2,450 છે. ઓકે મિત્રો, આપણો જે આન્સર છે મિત્રો 100% સાચો છે. ઓકે, એટલે સુધી બધા મિત્રોને ક્લિયર થઈ ગયેલું હશે. તો જે પણ મિત્રો જોઈ રહ્યા છે મિત્રો વિડીયોને લાઈક કરી દેશો અને આપના જે પણ અલગ અલગ ગ્રુપ છે ફેસબુક વોટ્સઅપ તે ગ્રુપની અંદર શેર કરી દો. મિત્રો, લાઈક કરવાનું મફતમાં છે, ફ્રીમાં છે, તો હું તમને એટલી આશા રાખું છું તમે લાઈક કરી દેશો અને આપણા મિત્રો સાથે શેર કરી દેશો. હેલો ફ્રેન્ડ્સ, કોઈ પણ પીડીએફ મટીરિયલ ડાઉનલોડ કરવું હોય, જોબ માટેની માહિતી મેળવવી હોય કે લેટેસ્ટ અપડેટ ક્વેશ્ચન પેપર, આ બધી વસ્તુ ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં સર્ચ કરશો, કેડી સોનોગ્રાફ સર્ચ કરશો, પછી જોઈએ તો કલ્પેશ સોનોગ્રાફ બ્લોગસ્પોટ ઉપર ક્લિક કરશો. તેની સાથે જે વેબસાઇટ છે અથવા બ્લોગ છે તે ઓપન થઈ જશે અને આમાંથી તમે અલગ અલગ પીડીએફ મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી થશે. ઓકે, તો આમાં તમારે જવાનું રહેશે ઓલ એક્ઝામ પીડીએફ મટીરિયલ. ઓકે, ઓલ એક્ઝામ પીડીએફ મટીરિયલ ઉપર ક્લિક કરવાની સાથે તમે જે પીડીએફ મટીરિયલ છે તે ડાઉનલોડ કરી શકો છો અને જે આવનારી જે કોઈ પણ એક્ઝામ માટે આપણે ખૂબ જ હેલ્પફુલ થશે. ઓકે, તો સીપીટીનું મટીરિયલ પણ અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે મિત્રો, તો એના પછીનો પ્રશ્ન જોઈએ તો જે ક્વેશ્ચન નંબર 3 છે B7 સેલમાં. ઓકે, તો B7 સેલમાં જે છે નકુમ શબ્દની જગ્યાએ સોનોગ્રાફ શબ્દ રિપ્લેસ કરો. ઓકે, તો જે આ આપવામાં આવ્યો છે તો આમાં તમારે જે છે નકુમ શબ્દ છે B7 સેલની અંદર, ઓકે, તો B7 સેલની છે તેમાં નકુમ શબ્દ છે તેની જગ્યાએ શું કરવાનું છે તમારે, જે સોનોગ્રાફ શબ્દ રિપ્લેસ કરો. ઓકે, તો જે સિલેક્ટ કરી અને કંટ્રોલ H કરશો, કંટ્રોલ H કરવાથી સાથે આપ જોઈ શકાય છે. ઓકે, તો અહીંયા જે આપવામાં આવ્યું છે તો આને તમે અથવા તો આને કોપી કરી લેશો. ઓકે, તો અથવા તમારે જ્યારે લખવાનું હશે તો અહીં લખી અહીં પેસ્ટ કરી દેશો અને અહીંયા તમારે જે છે ઓકે સોનોગ્રાફ SO. ઓકે, તો SONAGR. ઓકે, તો આ જે શબ્દ છે તે રિપ્લેસ કરવાનો છે. ઓકે, તો રિપ્લેસ. ઓકે, રિપ્લેસ. ઓકે, તો જે નકુમ શબ્દ હતો તેની જગ્યાએ સોનોગ્રાફ શબ્દ રિપ્લેસ કરવામાં આવ્યો છે. પછી જોઈએ તો B9 સેલમાં. ઓકે, તો આ B9 સેલમાં શું કરવાનું છે, B2 C2 અને D2. ઓકે, તો B2 C2 અને D2. ઓકે, તો આ ત્રણ અથવા તો અહીંયા B1 B2 પણ હોઈ શકે છે. ઓકે, તો અલગ અલગ જે સેલ છે તેને ભેગા કરવાના છે. ઓકે, તો હવે એના માટે કયું કોનકાટેના ઉપયોગ કરશો, CON. ઓકે, પછી જે છે ડાયરેક્ટ કરશો, પછી જે પણ કીધા છે એટલે કે B2 સેલ કીધો છે અને C2 સેલ. ઓકે, તો આમાં B2 સેલ કયો છે, B2 સેલ આ છે, કોમા કરશો, C2 સેલ, C2 કોમા. ઓકે, અને D2. ઓકે, B2 C2 અને D2, B2 C2 અને D2 જે સેલ છે તે ભેગા કરી દેશે, એન્ટર આપી દેશો તો આપ જોઈ શકાય જે વસ્તુ હતી તે ભેગી થઈ ગયેલી છે. પછી મિત્રો કીધું છે J2 સેલની અંદર. ઓકે, તો J2 સેલમાં B11 સેલના શરૂઆતના 3 અક્ષર લખો. ઓકે, તો આમાં B11 નથી એટલે કે આપણે અહીંયા બી આપણે અહીંયા અલગ જે આપવામાં આવ્યું છે અહીંયા બી આપણે 6 લઈ લેશે. ઓકે, B6. ઓકે, શું લઈ લેશે, B6. ઓકે, તો J2 સેલની અંદર. ઓકે, તો આ J2 સેલ એટલે કે J2 સેલ અહીંયા આવશે, એમાં શું કરવાનું છે કે B6 સેલ છે. ઓકે, તો B6 સેલ છે. ઓકે, તો આ B6 સેલ છે. ઓકે, તો B6 જો કયા કયા આવશે, B6 સેલ આ સેલ આવશે. ઓકે, તેના શું કરવાનું, શરૂઆતના 3 અક્ષર લખો. ઓકે, તો તેના માટે કયું જે ફંક્શન ઉપયોગ કરશો, ઇઝિકલ ટુ જે શરૂઆતના કહેતા છે. ઓકે, તો જે છે LEFT લેફ્ટ ફંક્શન ઉપયોગ કરશો અને જે પણ સેલ કીધો છે. ઓકે, તો B6 સેલ કીધો છે અને નંબર ઓફ કેરેક્ટર કેટલા કરવાના કીધા છે, 3 કેરેક્ટર કીધા છે, પછી એન્ટર આપી દેશો તો જોઈ શકાય છે કે શરૂઆતના 3 લેટર છે તે આપણે આ રીતે જે છે તે ફાઇન કરી શકાય છે. ઓકે મિત્રો, તો મને આશા છે કે મિત્રો, ઓકે, હજી મિત્રો આપણે આની અંદર જે બાકી રહ્યું છે ટોટલ નેટ સેલરી છે તે ફાઇન કરવાની છે. ઓકે, તો ઇઝિકલ ટુ હવે મિત્રો જોઈએ તો જે બેઝિક છે તે પ્લસ થશે, પ્લસ DA પ્લસ થશે, પ્લસ HRA પ્લસ થશે, પ્લસ અલગ અલગ ઇન્સેન્ટિવ હશે તે પ્લસ થશે. પછી મિત્રો માઇનસ જોઈએ તો લોન માઇનસ થશે અને માઇનસ જોઈએ તો LIC પોલિસી જે છે તે LIC પોલિસી હંમેશા કપાતી હોય છે એટલે માઇનસ થશે. ઓકે, તો અહીંયા જોઈએ તો જે નેટ સેલરી મળી ગઈ છે તો મિત્રો ટોટલ નેટ સેલરી શોધવાની તો ઇઝિકલ ટુ SUM સમ. ઓકે, પછી આ જે સેલરી આપવામાં આવેલી છે તેના બધાનો સરવાળો. ઓકે, અને પછી જે છે તમે કાઉન્ટ્સ કમ્પ્લીટ કરશો અથવા તો એન્ટર ડાયરેક્ટલી આપી દેશો તો પણ મળી જશે. ઓકે, તો અહીંયા જે ટોટલ, ઓકે, તો નેટ સેલરી. ઓકે, તો ટોટલ નેટ સેલરી છે તમે આ રીતે ફાઇન કરો. ઓકે, તો આટલું કર્યા પછી આ બોર્ડર છે, આ બધાને બોર્ડર આપવાના છે તો અહીંથી તમે અહીંથી બોર્ડર આપી દેશો. ઓકે, બોર્ડર આપી દીધું. પછી મિત્રો આને જે સેન્ટરમાં રાખો સેન્ટરમાં રાખશો. પછી અલાઇનમેન્ટ જે રીતે તમને આપવામાં આવ્યું હોય તે અલાઇનમેન્ટ કરી દેશો. આને મર્જ કરવાનું કીધું, આને મર્જ કરી દેશો, જે છે લેફ્ટ સાઈડ રાખી દેશો. ઓકે મિત્રો, તો આ રીતે તમને અલગ અલગ પ્રશ્નો તમને આવનારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે મિત્રો. તો આ પણ પ્રશ્નો, ઓકે, તો આ પણ જે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આ થોડું હું મોટું રાખ્યું હતું. ઓકે, તો આને પણ આપણે મર્જ કરી દેશે. ઓકે, લેફ્ટ સાઈડ રહેશે અને જે અલાઇનમેન્ટ છે સેન્ટરમાં તમને કીધું હોય તો સેન્ટરમાં, રાઈટ સાઈડ કીધું હોય તો રાઈટ સાઈડ. ઓકે ઓકે મિત્રો, તો આટલું આપણે અહીંયા કરી લીધું છે. એના પછીનો જે પ્રશ્ન જોઈએ તો ક્વેશ્ચન નંબર 6 જોઈએ તો E10 સેલની અંદર. ઓકે, E10 સેલની અંદર શું કરવાનું છે કે નેટ સેલરી છે તેની મેક્સિમમ સેલરી તમારે શોધવાની છે. ઓકે, તો નેટ સેલરી છે તેની મેક્સિમમ સેલરી શોધ ઇઝ ઇક્વલ ટુ MAX મેક્સિમમ
જે નેટ સેલરી છે તેને મેક્સિમમ. મિત્રો આ પણ તમારે ખાસ તમારે ધ્યાન રાખવાની છે, નેટ સેલરી કીધી છે કે બેઝિક સેલરી કીધી છે. ઓકે, તો આ રીતે તમે અહીંયા જોઈ શકાય છે, અહીંયા જે આપણે શું કહો કીધું છે તો નેટ સેલરી છે તે આપણે મેક્સિમમ જે છે તે શોધી છે. ઓકે, એના પછી પ્રશ્ન કીધું છે કે એફ ટેનની અંદર, ઓકે, તો આ એફ ટેન સેલ જે તેમાં શું કહે, બેઝિક સેલરીની મિનિમમ સેલરી શોધવાની છે. ઓકે, તો બેઝિક સેલરી છે તેની મિનિમમ સેલરી શોધવાની ઇઝ ઇક્વલ ટુ જે છે એમ આઈ એન મિનિમમ કાઉન્સ કરશો, તો બેઝિક સેલરી કીધી છે તો આ બેઝિક સેલરી સિલેક્ટ કરશો, કાઉન્સ કરશો, એન્ટર આપી દેશો. ઓકે, તો બેઝિક સેલરી છે તેની મિનિમમ છે કેટલી થાય તે પણ આપણે અહીંયા બાજુમાં ફાઇન્ડ કરો. ઓકે, તો આ રીતે તમને અલગ અલગ પ્રશ્નો આવનારી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. મિત્રો, તો મને આશા છે કે મિત્રો આપણે વિડીયો પસંદ આવ્યો છે, તો વિડીયો લાઇક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ટુ વોચ વિડીયો.